अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें તો છેલ્લા વિડીયોની અંદર આપણે એસટીએલ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી વિશે જોઈ ગયા અને સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરીની અંદર આપણે જોયું કે મેઇનલી ત્રણ ભાગ પડે છે કન્ટેનર ઇટરેટર અને એલ્ગોરિથમ તો એની અંદરનું પહેલું જે છે એ આપણે જોવા માંગીએ છીએ અને એ છે કન્ટેનર તો હવે આ બધા અલગ અલગ કન્ટેનર છે જેમ કે વેક્ટર છે લિસ્ટ છે ડેક છે સેટ છે મેપ છે આવા બધા અલગ અલગ કન્ટેનર છે તો હવે આ અલગ અલગ કન્ટેનર શું કામ કરે છે તો એને સમજવા માટે આપણે પહેલાં લિંક લિસ્ટ વિશે જોઈશું જોકે લિંક લિસ્ટ વિશે બહુ વિસ્તારથી એનસીસીના વિડીયોની અંદર ગ્રાફિકલી બધી જ બાબતો બતાવેલી છે આપણું જે કોમ્પ્યુટરની મેમરીની અંદર આ ડેટા અને પોઈન્ટર અને વગેરે બધી બાબતો કઈ રીતે સેવ કરવામાં આવે છે અને કઈ રીતે આપણે આ લિંક લિસ્ટ વાપરીએ છીએ એ મેં બહુ વિસ્તારથી સમજાયેલું છે અને એ બહુ જ અગત્યના પોઈન્ટ છે અને એટલા માટે એ બધી બાબતો તમે લી હશે અને તમે જાણો છો એવું માની અને એની આગળની જે બાબતો છે એ હું અહીંયા તમને બતાવું છું એટલે જો તમે ના જોયું હોય તો તમે પહેલાં એનસીસીના જે વિડીયો છે એ જોઈ લો લિંક લિસ્ટ વગેરેના કે જેથી તમને એ બાબતો ખ્યાલ આવી જાય કોમ્પ્યુટર મેમરી વિશે તો હવે એની અંદર જોઈએ તો આ રીતે આપણે જોયેલું હતું કે આ રીતના કોમ્પ્યુટર મેમરીનું રિપ્રેઝેન્ટેશન આપણે કરી શકીએ કે જેની અંદર કોમ્પ્યુટર મેમરીમાં આવી રીતે ઘણા બધા સેલ હોઈ શકે અને આ જે મેમરી સેલ્સ છે એની અંદર આપણે કોઈક ડેટાને સ્ટોર કરીએ છીએ જેમ આપણે અગાઉ જોયું કે હજારો જો સ્ટુડન્ટ હોય તો એ હજારો સ્ટુડન્ટોના ડેટા અહીંયા આપણે સ્ટોર કરવાની જરૂર પડે છે અને દર વખતે આપણે મેમરીમાં એને લાવવાની જરૂર પડે છે પછી મેમરીમાંથી મને પાછા લઈ જવાની જરૂર પડે છે તો હવે આ જે બધી બાબતો છે એ બાબતો કરવા માટે આપણે લિંક લિસ્ટ વગેરે વાપરીએ છીએ તો આની અંદર ડેટા હોય છે અને આ એક મેમરી એડ્રેસ છે એને ચેક કરવા માટે પોઈન્ટર હોય છે એ કઈ રીતના રિપ્રેઝેન્ટ કરી શકાય તો હું તમને ખાલી ઉપર ઉપરથી થોડીક બાબતો સમજાવી દઉં પહેલી બાબત હોય છે કે એક ડેટા હોય અને એક પોઈન્ટર હોય અને આ એક આખું એક કન્ટેનર હોય અને એની સાથે બીજો ડેટા અને બીજો પોઈન્ટર હોય મેમરીની અંદર આપણે એવું સમજીએ કે અહીંયા એક ડેટા સ્ટોર હોય અને એનું એક એડ્રેસ હોય અહીંયા એક ડેટા સ્ટોર અને એનું એક એડ્રેસ હોય પણ આ બેની વચ્ચે આપણે શું કરીએ છીએ તો કે એક લિંક બનાવી દઈએ છીએ કે આના પોઈન્ટરને આપણે આનું એડ્રેસ આપી દઈએ છીએ એવી રીતે આના જે પોઈન્ટર છે એને આપણે બીજાનું એડ્રેસ આપી દઈએ છીએ એમ કરીને આપણે એક લિંક લિસ્ટ બનાવીએ છીએ અને એની અંદર તમે જુઓ તો આ નોડ જે છે એ આપણે અહીંયા એડ કરી શકીએ છીએ હવે જો આ જોઈએ તો પહેલો જે ડેટા હોય એને હેડ નોડ કહેવામાં આવે છે અને ત્યાર પછી આપણે જે એડ કરતા જઈએ એ બધા અહીંયા આપણે નોડને એડ કરી શકીએ છીએ તો આ એક ડેટા અને પોઈન્ટર એ બંનેને કમ્બાઇનને આપણે નામ આપીએ છીએ તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે એને એડ કરીએ એટલે આ રીતના આપણે એક ડેટાને એડ કરી શકીએ છીએ આપણે સ્ટુડન્ટનો ડેટા સમજીએ તો એક સ્ટુડન્ટનો આ બધો ડેટા હોય કે એક એમ્પ્લોયનો આ બધો ડેટા હોય તો આ બીજા એમ્પ્લોયનો ડેટા થાય ત્રીજા એમ્પ્લોયનો આ ચોથા એમ્પ્લોયનો એ રીતે બધા ડેટા સ્ટોર થતા જાય હેડ અહીંયા છે અને આપણે જો એની પાછળ એડ કરતા જઈએ તો એ એન્ડમાં એડ કરેલું કહેવાય એટલે કે આખું લિસ્ટ છે એની પાછળ આપણે એડ કરી રહ્યા છે અને એ જ રીતે આ જે હેડ છે એની આગળ પણ આપણે ડેટાને સ્ટોર કરી શકીએ છીએ કે આની આગળ આપણે બીજો સ્ટોર કરીએ અને આગળ બીજો સ્ટોર કરીએ એમ આપણે ડેટાને સ્ટોર કરી શકીએ છીએ અને ત્રીજી બાબત જે છે અને એ છે કે આપણે અહીંયા રેન્ડમલી વચ્ચે ગમે ત્યાં આપણે સ્ટોર કરી શકીએ તો આ જે સ્ટોરિંગની મેથડ છે એ બધી લિંક લિસ્ટની અંદર આપણે એનસીસીની અંદર બધી ચર્ચા કરી ગયા છે પણ એ એનસીસીની અંદર ઘણું બધું અઘરું બનતું હતું અને બધું જ આપણે મેન્યુઅલી કરવાની જરૂર પડતી હતી પણ હવે એની માટેના ઘણા સુંદર ક્લાસીસ આપી દેવામાં આવ્યા છે અને જે આ બધા ક્લાસીસ છે કે જેની અંદરનું ખાસ કરીને આ વેક્ટર છે લિસ્ટ છે ડેક છે વગેરે છે કે જેની અંદર બધાની અંદર અલગ અલગ બાબતો થાય છે જેમ મેં કીધું એ પ્રમાણે કે કોઈકની અંદર આપણે આ પાછળ જ ડેટા એડ કરી શકીએ છીએ કોઈકમાં આપણે પાછળ અને આગળ બંને જગ્યાએ ડેટા એડ કરી શકીએ છીએ અથવા તો કોઈકની અંદર આપણે ગમે ત્યાં રેન્ડમલી ડેટા એન્ટર કરી શકીએ છીએ કોઈકની અંદર કી અને વેલ્યુની પેર છે એ બધી બાબતો છે તો આના પછીના વિડીયોની અંદર હું આ બધા એક એકની ચર્ચા કરીશ કે જેની અંદર હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે એને વાપરી શકીએ છીએ આના પછીના વિડીયોની અંદર ક્લાસથી આપણે કઈ રીતે લિંક લિસ્ટ બનાવવું એ આપણે જોઈશું અને ત્યાર પછી આપણે આ બધા ક્લાસીસનો ચર્ચા કરીશું ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद